મિત્રો મલાહ ઠાકર અને યુક્તિ રાંદેરિયાની ફિલ્મ ગઈકાલે જ હજુ રિલી રિલીઝ થઈ વેનિલા આઈસ્ક્રીમ પણ આ આઈસ્ક્રીમ આવતાની સાથે જ પીગળી ગયો કારણ કે સીધી જ વાત છે જો ભાઈ કારણ કે ફિલ્મ રિલીઝ થઈ એ લગભગ સિત્તેરથી એંસી ટકા પબ્લિકને ખબર નહીં હોય કે આ મલ્લા ઠાકરની ફિલ્મ રિલીઝ થઈ છે તમે રિવ્યુમાં વાત કરી એ રીતે કે મલ્હ ઠાકર અને યશ સોનીની ફિલ્મ હોય એટલે ગુજરાતમાં લગભગ ખબર જ હોય બધાને કારણ કે યાર એ બે જે સ્ટાર છે ને અત્યારે ગુજરાતના સુપર સ્ટાર કહી શકાય એટલે એ બંનેની ફિલ્મ આવે એટલે મોટી ફિલ્મ મોટા બજેટની ફિલ્મ હોય એવું કહી શકાય આપણે પણ મલાઠાકરની ઠાકરની ફિલ્મમાં વેનિલા આઇસ્ક્રીમ રિલીઝ થાય અને બીજી બીજી વસ્તુ એવું છે કે પ્રમોશન પણ નથી ઝીરો પ્રમોશન તમે કહો ને તો પણ ચાલે એટલે એમાં પબ્લિકનો પણ વાક નથી પ્રમોશન જ આ લોકોએ કરેલું નથી અને મલ્લાહ ઠાકર તો ખબર નહીં આ ટ્રેલર મૂક્યું છેલ્લે છેલ્લે પણ કંઈક ઇશ્યુ હશે એ તો જે હોય એટલે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ જે કલેક્શનનો આંકડો આવ્યો છે જો ડિટેલમાં પહેલા દિવસની બોક્સ ઓફિસ કલેક્શનનો ડિટેલ રિપોર્ટ નથી આવ્યો કે ભાઈ કયા શહેરમાં કેટલી ઓક્યુપેન્સી હતી ઓવરઓલ કેટલી હતી એ નથી આવ્યો ખાલી આંકડો આવ્યો છે અને એ પણ રફ ડેટા છે એટલે હું તમને કહું ચાર લાખ રૂપિયાનો રફ ડેટા આવ્યો છે ચાર લાખ રૂપિયાનું પહેલા દિવસનું કલેક્શન મતલબ તમે યાર વિચારો કે હવે શું આમાં બોલવું મલ્હા ઠાકરની ફિલ્મ હોય અને ચાર લાખનું કલેક્શન કેટલે આપણે આ તો નાસુર જેવું કામ થઈ ગયું નાસુરનું પણ પહેલા દિવસનું કંઈક બે ત્રણ લાખ રૂપિયા હતું તો એની જેવું થઈ ગયું આ એટલે જે હોય એ બીજા દિવસનો ડિટેલ રિપોર્ટ આવશે આપણી પાસે શનિવારનો કે ઓક્યુપેન્સી કેટલી મોર્નિંગમાં આફ્ટરનૂનમાં ઇવનિંગમાં કયા શહેરમાં કેટલી ઓક્યુપેન્સી શો તો ડિટેલ રિપોર્ટ આવે પછી આપણને ખબર પડે કે ભાઈ શો કેટલા મળેલા છે ઓછા શો છે એટલા માટે એટલું કલેક્શન આવ્યું છે કે પછી ફિલ્મનો બઝ નથી શું છે કારણ કે ફિલ્મ આમ જોઈએ તો એકવાર રિસન્ટ વોચ છે ફિલ્મ જોવા એવી છે સારી છે પણ પ્રમોશન જ નથી એટલે પબ્લિકને ખબર નથી પછી તો પબ્લિક ધીરે ધીરે ફિલ્મ જોવે પછી પબ્લિક તરફથી શું ઓપિનિયન આવે છે એ પણ મેટર કરે છે અને સાથે સાથે મેં તમને કીધું એમ કમઠાણ ચાલી રહી છે લગ્ન સ્પેશિયલ ચાલી રહી છે અને બધા કરતાં પણ મોટી કસુંબો ચાલી રહી છે અને કસુંબો ધીરે 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 એનો ગ્રાફ આમ ઉપર જાય છે એટલે કસુંબો છે ને એ ઇફેક્ટ વધારે કરે છે ફિલ્મ કોઈ પણ નવી ફિલ્મ રિલીઝ થાય ને ગુજરાતી તો તો જોઈએ હવે બીજા દિવસનું કલેક્શન ઓક્યુપેન્સી જે ડિટેલ રિપોર્ટ આવે એના પરથી આપણે એનાલિસિસ કરીશું કે શું ઇશ્યુ છે પહેલા દિવસનું ચાર લાખનું કલેક્શન છે અને આનું જે ફાઇનલ આંકડો છે આપણી પાસે એ લગભગ કાલેક સુધીમાં લગભગ આવી જવો જોઈએ ધન્યવાદ